ચંદ્રમાનો કચરો સિદ્ધ કરીશું. એના માટે મેં અહીં બે, એક મોટું અને એક નાનું ફેવિકોલનું ઢક્કન લીધું છે. એ ન લો અને તમારી પાસે આવી હાંસ હોય, ઠાકોરજીની હાંસ જેનો આકાર આમ ચંદ્ર હોય, તો એ પણ ચાલશે. હવે આ છે એક પુઠ્ઠું, બહુ પતલું નથી અને બહુ જાડું નથી. એનામાં આપણે આ રીતે ડ્રો કરવાનું છે. અને એના પર પછી આ નાનું, અને આ બે છેડાને ભેગા કરી લેવાના છે. અને જો આમ આપણી પાસે હાંસ હોય તો આપણે હાંસથી કરીશું આ રીતે. જેટલો મોટો કચરો આપણે કરવાનો છે ચંદ્રમાં, એ પ્રમાણેનું આ કરવાનું છે. હવે આપણે એને કટ કરી લેશું. આ કટ થઈ ગયું. એવું ને એવું સેમ મેં બીજું કરી રાખ્યું છે, મતલબ આપણે બે કરવાના છે. હવે જે આપણે કતરામાં તાર જે યુઝ કરીએ છે, એ આપણે તાર લેવાનું છે અને એને આ રીતે વળ આપી દેવાનું છે. એવા બે તાર મેં અહીંયા કરી રાખ્યા છે. હવે આ જે છે એના પર આપણે ફેવિકોલ લગાવી લઈશું. હવે આ જે તાર છે એ તારને આપણે એક આ રીતે અને જે બીજો તાર છે એને આ રીતે જેમ આપણે ઘુમાવદાર કરીએ ને એ પ્રમાણે કરી એકદમ લાસ્ટ સુધી રાખવાનું કે આમ નીકળી ન જાય, એન્ડ પર નથી ચીપકાવવાનું. હવે એની ઉપર આ જે ચંદ્રવાળું હતું બીજું, એને પણ ફેવિકોલથી ચીપકાવી દેવાનું. આમ ત્રણ તાર પણ કરી શકો. લાઈક આ જે મેં કર્યો છે એમાં મોટું છે એટલે ત્રણ તાર છે અને નાનું છે એટલે આપણે અહીંયા બે તાર લીધા છે, બરાબર. હવે આને એકદમ આપણે સુકાવા દેવાનું છે. હવે આ સુકાઈ ગયું, એને આમ દબાવીને સુકાવા મૂકવાનું કે આ બે પુઠ્ઠા ચોટી જાય અને આ તાર એકદમ કડક થઈ જાય આમ, એટલે નીકળે નહીં, બરાબર. હવે આપણે સુરમો લેવાનું છે. આ રીતે આમ ગોલ રહેવું જોઈએ અને પછી આ રીતે. હવે બેઉમાં આપણે સુરમો ભરવાનો છે. આ રીતે બંનેમાં આપણે સુરમો ભરી લેશું. પછી આ અને આ બંનેના ભાગ ઇક્વલ રહેવા જોઈએ સુરમો ભર્યા પછી, અને ત્યાં હાથ રાખીને વળ આપવાનું છે કે જેથી આ સુરમો ખસી ન જાય. આ બેઉ ભાગ ઇક્વલ રહેવા જોઈએ અહીંયાથી, આ ભાગ ગોલ, આ ભાગ ઓછો, આ પ્રમાણે. હવે જે આ જે ભાગ છે ઉપરનો તે આપણે ફેવિકોલ લગાવવાનું છે. અને આ જે જરી જીક કહીએ આપણે, જેને આપણે રંગોળીમાં યુઝ કરતા હોઈએ, એને
આપણે આને ચીપકાઈ દીધું એટલે સેસ સુકાઈ જાય, પછી કરી આગળ. આ સુકાઈ જાય એટલે અહીંયાથી દોરો બાંધવાનો છે, અને આ જે આપણે રેશમનું અથવા જરીનું સીત કરીએ છીએ એ જ મેં અહીં સીત કરી રાખ્યું છે, એને અહીંયા મૂકી એના પર દોરો વીંટીને એ જ દોરાને કન્ટિન્યુ નીચે લઈ આવવાનો. એ જ પ્રમાણે મેં અહીં મોટો કરી રાખ્યો છે.